गुजरात आंगणवाड़ी कर्मचारी संगठन द्वारा छेल्ला 3 दिवसथी पोतानी जुदी जुदी मांगणीओने लईने विरोध प्रदर्शन करवामां आवी रह्युं हतुं। छेल्ला 3 दिवसथी आंगणवाड़ी कर्मचारी महिलाओ 3 दिवसथी हड़ताल पर उतरी हती। सरकार द्वारा आंगणवाड़ी कर्मचारी संगठन साथे बैठक योजवामां आवी हती, जे बैठकमां सरकारे आगामी 19 तारीख सुधी आंगणवाड़ी कर्मचारी मंडळनी मांगणी संतोषवा माटे मुद्दत मांगी छे, तेमज पगार वधारवा बाबते पण सरकारनो पॉझિટિવ વલણ જોવા મળી રહ્યો હતો। આજથી આંગણવાડીના કર્મચારી મંડળની મહિલાઓ દ્વારા ધરણા સહિતના કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે। જો આગામી 19 તારીખ સુધીમાં સરકાર દ્વારા કર્મચારી મંડળને લગતી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો 20 તારીખથી ફરી એક વખત વિરોધ કરવામાં આવશે, તેમજ જ્યાં સુધી કર્મચારી મંડળની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંગણવાડીની તમામ બહેનો કામથી અળગી રહેશે। અમારી માંગણીઓ મેઇન ઈ છે કે માનદ વેતન દૂર કરી લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે, લાયક બહેનોને પ્રમોશન આપે, જે ગ્રેચ્યુટી એક્ટનો ચુકાદો આપ્યો છે સરકારે, ગ્રેચ્યુટી તાત્કાલિક બહેનોને ચૂકવે, અને સૌથી મેં અહમ વાત છે કે જે મોબાઈલ આપ્યા છે એ સારી ક્વોલિટીના મોબાઈલ અમને, જો સરકારને મોબાઈલમાં કામગીરી કરાવવી હોય તો સારી ક્વોલિટીના મોબાઈલ અમને ચૂકવે। અત્યારે પેનેસોનિક કંપની જે બંધ થઈ ગઈ છે, એવી થર્ડ ક્લાસ કંપની નામને મોબાઈલ આપેલા છે, તો સારી કંપનીના મોબાઈલ આપે, અને જે અમને દર આપવામાં આવે છે ગોળ મસાલાના બિલો, એ દરમાં વધારો કરે, આટલી અમારી મુખ્ય માંગણીઓ છે। અત્યારે જે આવેલા હતા એ આમ આદમી પાર્ટીના આવેલા હતા, એ અમને સમર્થન કરવા આવ્યા હતા, પણ અમે એમ કહીએ છીએ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી છે, પંજાબમાં છે, અમે હું ખુદ ચંદીગઢ પંજાબ જઈને આવી છું, તો ત્યાં 600-700 બહેનોને ટર્મિનેટ કર્યા છે, તો એ લોકોને લઈ લ્યો પાછા, અને દિલ્હીમાં પણ બહેનોને ટર્મિનેટ કર્યા છે। જ્યારે હરિયાણાની બહેનોએ 80 દિવસની સ્ટ્રાઇક કરી તો ડરાવવા ધમકાવવામાં કોઈ ખામી નથી રાખી, અને 700 બહેનોને ટર્મિનેટ કર્યા છે, તો અમને સમર્થન કેમ? કાલે આવીને અમને પણ ટર્મિનેટ કરે તો અમારે શું કરવાનું? પણ અમે એવું કોઈનું માનતા નથી। અમને કોઈ એમ કે કાલે અમે આવું એને પગાર વધારી દઈએ, એવો તો ચૂંટણી આવે એટલે દરેક સરકાર અમને કહે, લોલીપોપ આપે, પણ પહેલા જીઆર આવે અને પછી અમે માનીએ, પણ અમે કોઈ લોભામણી લાલચમાં આવવાના નથી, અમારે કોઈ પક્ષનો વિરોધ નથી, અમે અત્યારે કોઈ પક્ષની સાથે નથી। જો આ સરકાર અમારું નહીં સાંભળે તો અમે આ સરકારની ચૂંટણીનો પણ બહિષ્કાર કરશું। અત્યારે અમે 19 તારીખ સુધી સરકારે અમારી પાસે જે કાલે બેઠક થઈ એમાં 19 તારીખ સુધીનો સમય માંગેલ છે, તો આજે અમારી જે આ સ્ટ્રાઇક છે એ પૂરી કરીએ છીએ, ઓનલાઈન સ્ટ્રાઇક ચાલુ રાખશું, અને અમે એવી અપેક્ષા રાખીએ કે સરકાર અમારી માંગણીઓ સંતોષકારક જે અમને જોઈએ છે એ આપે, તો અમે હડતાલ છે એ બંધ રાખશું, આંદોલન પૂરું કરશું। આજે અમારા રાજકોટ જિલ્લાના 9 તાલુકાના બહેનો છે, 1700-1800 બહેનો અહીંયા હાજર છે, અને તમામ અમારી સાથે છે। આખા રાજ્યમાં તો 52,000 આંગણવાડી છે, 1,04,000 હેલ્પર અને વર્કર છે, જો એની માંગણી સરકાર નહીં સંતોષે તો અમે દરેક બહેનો આ ચૂંટણીનો બહિષ્કાર કરશું। બધી કામગીરી મતદાન કોઈ સરકાર અમારે જોતી જ નથી, કોઈને મતદાન નહીં કરીએ, કેમ કે બધા અમારો ઉપયોગ કરે છે, અમને લાલચ આપે છે। જ્યારે અમે આંગણવાડી ઉપર અમને યુનિફોર્મ પ્રોવાઈડ કર્યા છે તો આંગણવાડી ઉપર ન પહેરીએ તો અમને નોટિસ આપે છે, પણ જ્યારે સરકારને આમ પબ્લિક તરીકે અમારી જરૂર હોય ત્યારે વિધાઉટ યુનિફોર્મ બોલાવે છે, તો અમારું આ શોષણ બંધ કરે, વધારાની કામગીરી બંધ કરે, તો અમે સરકારની સાથે જ છીએ।